ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 1 સંબંધ અને વિધેયના પાઠ 12માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 6-9નો અભ્યાસ કરીશું. એક્ઝામ્પલ નંબર 6. સાબિત કરો કે એફ માઇનસ 1 થી 1 થી આર એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય 1-1 છે. વિધેય f માઇનસ 1 થી 1 થી f નો વિસ્તાર એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં એક્સ પ્લસ 2 તો f નું પ્રતિવિધેય શોધો. સૌથી પહેલા આપણે પહેલો મુદ્દો આપણે અહીંથી નક્કી કરીએ કે એક એક વિધેય સાબિત કરવું છે. ફંક્શન તમને આપેલું છે કે એફ ઓફ એક્સ બરાબર શું છે, તો એક્સના છેદમાં એક્સ પ્લસ 2 છે. એક એક વિધેયની ચકાસણી. અહીં એફ વન માઇનસ 1 થી 1 થી આર છે. એફ ઓફ એક્સ ફંક્શન તમને એક્સના છેદમાં એક્સ પ્લસ 2 કીધું છે, છેદ શૂન્ય ન થાય એટલે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 2 લઈ શકીએ. ધારો કે એક્સ 1 અને એક્સ 2 બિલોંગ્સ ટુ માઇનસ 1 થી 1 પ્રદેશ. આ પ્રદેશમાંથી આપણે બે ચલ એક્સ 1 અને એક્સ 2 લીધા છે અને કે જેની માટે એફ ઓફ એક્સ 1 બરાબર એફ ઓફ એક્સ 2 થાય છે. તો એક્સ 1 શું કહે છે, એક્સ 1 ના છેદમાં એક્સ 1 પ્લસ 2 થાય. ફંક્શન જે આપણે રકમમાં આપેલું છે એફ ઓફ એક્સ 2 બરાબર એક્સ 2 ના છેદમાં એક્સ 2 પ્લસ 2 થશે. આપણે ચોકડી ગુણાકાર કરીએ તો અહીં આપણે કાઉન્ટ મૂકી દઈએ તો એક્સ 1 એક્સ 2 પ્લસ એક્સ 2 પ્લસ 2 છે એક્સ 1 ને ગુણશે અને એક્સ 1 પ્લસ 2 છે એક્સ 2 ને ગુણશે. એક્સ 1 અંદર ગુણે એટલે એક્સ 1 એક્સ 2 પ્લસ એક્સ 2 છે 2 ને ગુણે 2x1. એક્સ 2 છે એક્સ 1 ને ગુણે એક્સ 1 ઇન્ટુ એક્સ 2 પ્લસ 2 છે એક્સ 2 ને ગુણે 2x2. અહીંયા તમે જુઓ છો બરાબરની નિશાની છે. એક્સ 1 અને એક્સ 2 બે નો શું થઈ જશે, લોપ થશે. તો આપણે અહીંયા શું વધ્યું, 2x1 ઇક્વલ ટુ 2x2, બંનેને બે વડે ભાંગી દઈએ તો એક્સ 1 બરાબર એક્સ 2. અહીંયા બે વિધેય સમાન છે ત્યારે એના ચલ સમાન થયા એટલે આપણે કહી શકીએ કે એફ એ એક એક વિધેય છે. પ્રતિવિધેય માટે વિધેય એફ માઇનસ 1 થી 1 થી એફ નો વિસ્તાર છે, તેથી આપણે ડાયરેક્ટ કહી શકીએ કે એફ એ વ્યાપ્ત વિધેય છે, તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એટલે કે એનો વ્યસ્ત વિધેય મળી શકે. ધારો કે સહપ્રદેશ આર એફ, આનો સહપ્રદેશ આર એફ છે. આર એફ ના સભ્ય વાય નું પ્રદેશ આર માં પૂર્વ પ્રતિબિંબ એક્સ છે તો આપણે શું લખી શકીએ, એફ ઓફ એક્સ બરાબર વાય. એફ ઓફ એક્સ એટલે શું છે, એક્સ ના છેદમાં એક્સ પ્લસ 2. તેથી આપણે એમ કહી શકીએ કે આ એક્સ પ્લસ 2 છે વાય ને ગુણે એટલે વાય એક્સ પ્લસ 2 બરાબર એક્સ રહેશે. વાય અંદર ગુણશે એટલે એક્સ વાય પ્લસ વાય છે 2 ને ગુણશે એટલે 2y બરાબર એક્સ. એક્સ વાળા પદને આ બાજુ લઈ આવું, વાય વાળા પદને આ બાજુ લઈ આવું એટલે માઇનસ 2y થશે અને માઇનસ એક્સ આવી જશે. બંને પદમાંથી એક્સ કોમન કાઢીએ તો વાય માઇનસ 1 થશે બરાબર માઇનસ 2y. એક્સ ને કરતા કરીએ એટલે માઇનસ 2y ના છેદમાં વાય માઇનસ 1, માઇનસ નિશાની છેદમાં આવી દઈએ તો 2y ના છેદમાં 1 માઇનસ વાય થાય. તો એક્સ ને આપણે કરતા કહ્યું. હવે આપણે જાણીએ છીએ એફ ઓફ એક્સ માં કિંમત મૂકીએ તો એફ ઓફ એક્સ નું સૂત્ર છે એક્સ ના છેદમાં એક્સ પ્લસ 2 અને એક્સ તરીકે આપણી પાસે છે 2y ના છેદમાં 1 માઇનસ વાય એટલે કે 2y ના છેદમાં 1 માઇનસ વાય છેદમાં 2y ના છેદમાં 1 માઇનસ વાય પ્લસ 2 થશે. આનો છેદ અને આના છેદ સરખા થાય પણ આ છેદના છેદનો લસા આપણે લેવો પડશે એટલે 2y પ્લસ 2 ને y માઇનસ 1 અંદર ગુણશે એટલે છેદમાં 1 માઇનસ વાય વધશે અને આ છેદમાં 1 માઇનસ વાય બેનો લોપ થશે એટલે અંશમાંથી ખાલી રહેશે 2y અને છેદમાં રહેશે 2y પ્લસ અને 2 ને 1 માઇનસ વાય ગુણે તો 2 ઇન્ટુ 1 એટલે કે 2 અને 2 ઇન્ટુ માઇનસ વાય એટલે માઇનસ 2y વધશે. પ્લસ 2y અને માઇનસ 2y બેનો લોપ થશે એટલે 2y ના છેદમાં y બરાબર y થયું એટલે કે f ઓફ x બરાબર y થયું એટલે આપણે કહી શકાય f એ વ્યાપ્ત વિધેય છે. અથવા તો ડાયરેક્ટ આપણે અહીંયા ઉપર વાત કરી ત્યાં સુધીની આપણે વાત કરી શકીએ. હવે f ઓફ x બરાબર y હોય તો f ને આ બાજુ લઈ જાવ એટલે f ઇન્વર્સ ઓફ y બરાબર x થાય એટલે પ્રતિવિધેય આપણને મળે. f ઇન્વર્સ ઓફ y બરાબર x લખી શકીએ. x એટલે કોણ છે, 2y ના છેદમાં 1 માઇનસ વાય એટલે 2y ના છેદમાં 1 માઇનસ વાય એટલે આપણે પ્રતિવિધેય વિધેય મળ્યું f ઇન્વર્સ ઓફ y બરાબર 2y ના છેદમાં 1 માઇનસ વાય. જો એ વાય સ્વરૂપ રાખવું હોય તો અને જો આપણે તેને એક્સ સ્વરૂપમાં ફેરવવું હોય, કેવા સ્વરૂપમાં, એક્સ સ્વરૂપમાં ફેરવવું હોય તો વાય ની એક્સ મૂકીએ તો એફ ઇનવર્સ ઓફ એક્સ બરાબર 2x ના છેદમાં 1 માઇનસ વાય જે માગેલું આપણું પ્રતિવિધાય થાય. ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. ધારો કે વિધેય એફ આર થી આર એફ ઓફ એક્સ બરાબર 4x પ્લસ 3. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે અને વિધેય એફ નું પ્રતિવિધેય શોધો. વ્યસ્ત સંપન્ન વિધેય ક્યારે થાય, જ્યારે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન છે. તો સૌથી પહેલા આપણે એક એક વિધેય માટેની ચકાસણી કરીએ. એક્સ 1 અને એક્સ 2 બિલોંગ ટુ આર પ્રદેશ માટે
ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2 છે, બે વિધેય સમાન છે. વિધેય શું કહે છે? અંદર જે ચલ છે એને 4 વડે ગુણીને એમાં 3 ઉમેરવાનો. તો f ઓફ x1 એટલે શું થશે? x1 ને 4 વડે ગુણી એમાં 3 ઉમેરવાનો બરાબર x2 ને 4 વડે ગુણી એમાં 3 ઉમેરવાનો. બંને બાજુ 3 છે, સમાન છે, લોગ કરતા દૂર થશે એટલે 4x1 બરાબર 4x2 થશે. બંનેને 4 વડે આપણે દૂર કરીએ તો x1 બરાબર x2 થશે. તેથી આપણે કહેવાય કે બે વિધેય સમાન છે ત્યારે ચલ સમાન થયા એટલે f એક એક વિધેય છે. વ્યાપ્ત વિધેય માટે ધારો કે સહપ્રદેશ R ના સભ્ય y નું પૂર્વ પ્રતિબિંબ x છે. આ સહપ્રદેશ R માં y લીધો અને એનું પૂર્વ પ્રતિબિંબ આમાં પ્રદેશમાં x મળ્યું છે. તો આપણે કહી શકીએ f(x) y, પણ f(x) એટલે શું છે? તો 4x + 3 એટલે 4x + 3. આમાં આપણે x ને કરતા કરવાનો છે એટલે y 3 ને આ બાજુ લઈ આવો એટલે y - 3 બરાબર 4x. x ને કરતા કરો તો y - 3 / 4 બરાબર x એટલે x બરાબર શું મળ્યું? y - 3 / 4. આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે. હવે f(x) બરાબર આપણે સૂત્ર છે 4x + 3 જે રકમ છે એમાં x ની જે કિંમત આપણે મળી y - 3 / 4 એ અંદર એપ્લાય કરીએ તો x ની જગ્યાએ y - 3 / 4 મૂકીએ તો અંશ અને છેદના 4 4 નો શું થશે? દૂર થશે એટલે અહીંયા શું વધ્યું? y - 3 + 3 પ્લસ 3 અને માઇનસ 3 દૂર થઈ ગયા તો શું વધ્યું? y f(x) / y. જ્યારે આપણે નિયમ જાણીએ છીએ એ મુજબ f એ વ્યાપ્ત વિધેય છે. એ તેથી f એક એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે. તેથી આપણે કહી શકાય f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. હવે પ્રતિવિધેય માટેની વાત કરીએ તો f(x) / y તો x f આ બાજુ જાય એટલે શું થઈ જશે? f ઇન્વર્સ y એટલે x બરાબર f ઇન્વર્સ ઓફ y એટલે કે f ઇન્વર્સ ઓફ y બરાબર x. હવે આપણે સૂત્ર મિત્રો આ યાદ રાખશું, પ્રતિવિધેય જ્યારે પણ કહેશે તો f ઇન્વર્સ ઓફ y બરાબર x આ સૂત્રનો વારે ઘણી આપણે ઉપયોગ કરશું. આ રીતના આગળના પદો આપણે લખશું નહીં. તો f ઇન્વર્સ ઓફ y બરાબર x આપણે મેળવેલું છે y - 3 / 4 એટલે f ઇન્વર્સ ઓફ y બરાબર શું થશે? y - 3 / 4. આ કેવું સ્વરૂપ છે? y સ્વરૂપ. જો x સ્વરૂપ તમારે લખવું હોય તો કેવી રીતે લખી શકાશે? y ની જગ્યાએ x મૂકવાનો. f ઇન્વર્સ ઓફ x બરાબર x - 3 / 4 જે વિધેય f નું પ્રતિવિધેય છે. ચલો એનાથી આગળ વધીએ મિત્રો. આપણે આઠમો એક્ઝામ્પલ, વિધેય f r પ્લસ એટલે કે ધન વસ્તુઓની જ વાત કરવામાં છે, વાસ્તવિક ધન સંખ્યાઓ શૂન્ય નહીં અને ઋણ નહીં થી 4 થી ઇન્ફાઇનાઇટ સુધી f ઓફ x બરાબર x વર્ગ પ્લસ 4 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ a f ઇન્વર્સ y બરાબર અંડરરૂટ y - 4 દ્વારા વ્યાખ્યા દર્શાવાય છે. એટલે કે આ પ્રતિવિધેય આવું છે એ આપી દીધેલું છે, આપણે મેળવીએ ત્યારે આવા સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. અત્રે r + એ ધન અનૃણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ચલો તો પહેલા તો વ્યસ્ત f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે સાબિત કરવા માટે બે વસ્તુ જોઈએ, f એક એક વિધેય હોવું જોઈએ અને બીજો f વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. તો સૌથી પહેલા આપણે એક એક વિધેય માટેની સાબિતી લઈએ. ઓલ x1 અને x2 બિલોંગ્સ ટુ r + પ્રદેશ માટે ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2 છે એટલે કે બે વિધેય સમાન છે. વિધેય શું કહે છે? અંદર જે રકમ છે એનો વર્ગ કરી એમાં 4 ઉમેરવા. અંદર x1 છે તો આપણે x1 નો વર્ગ વત્તા 4, અહીં x2 છે x2 નો વર્ગ વત્તા 4 થશે. બંને બાજુ 4 છે, દૂર કરીએ તો x1 નો વર્ગ બરાબર x2 નો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીં પ્લસ ઓર માઇનસ ની નિશાની નહીં આવે. શા માટે? કારણ કે r પ્લસ માંથી જ લેવાનું છે, ધન સંખ્યા જ છે તો બે બાજુ વર્ગમૂળ લ્યો તો ધન સંખ્યા જ મળશે. તેથી કહેવાય કે બે વિધેય સમાન છે ત્યારે બે ચલ સમાન થયા એટલે f એક એક વિધેય છે, જેને પરિણામ નંબર આપણે 1 આપીએ. વ્યાપ્ત વિધેય માટે આ રીતે તમારે યાદ રાખવાની છે. ધારો કે સહપ્રદેશ 4 થી લઈને ઇન્ફાઇનાઇટ એટલે આ ધન ભાગ જ છે નો સભ્ય y નું પૂર્વ પ્રતિબિંબ x છે એટલે f ઓફ x બરાબર y બરાબર x તરીકે આપણે શું છે? f ઓફ x બરાબર x વર્ગ વત્તા 4 x વર્ગ વત્તા 4. હવે આપણે x ને કરતા કરવો છે, 4 આ બાજુ જશે તો x વર્ગ વત્તા 4 બરાબર y, તો x વર્ગ બરાબર 4 આ બાજુ ગયા એટલે શું થશે? y - 4. તો x બરાબર શું થશે? વર્ગમૂળ ની અંદર y - 4. તો અહીં પ્લસ ઓર માઇનસ નિશાની શા માટે ના આવી? કારણ કે x છે એ r પ્લસ માંથી લેવાનો છે તો એનો જવાબ તો હંમેશા ધન રહેવાનો છે એટલે પ્લસ ઓર માઇનસ નિશાની આવતી નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો x બરાબર વર્ગમૂળ ની અંદર y - 4. હવે f ઓફ x બરાબર x વર્ગ વત્તા 4 છે જે રકમમાં આપણને આપેલું છે. x ની જગ્યાએ કિંમત મૂકીએ અંડરરૂટ y - 4 તો આપણે અહીંયા લખી શકીએ કે અંડરરૂટ y - 4 એનો વર્ગ વત્તા 4, વર્ગમૂળ અને વર્ગ દૂર થાય એટલે y - 4 વત્તા 4 - 4 અને + 4 નો લોગ થશે તો f ઓફ x બરાબર y. તેથી આપણે કહી શકાય કે f એ વ્યાપ્ત વિધેય છે, પરિણામ નંબર 1. આમ પરિણામ 1 અને 2 પરથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે.
प्रति विधेय माटे आपणे f ऑफ x बराबर y छे तो हुं मित्रो तमने आनी पहेलाना एक्जाम्पल में आपणे जोयुं तो f इनवर्स ऑफ y बराबर x आ सूत्र तमारे याद राखवानुं छे f इनवर्स ऑफ y बराबर x तरीके आपणे आगळ मेळवेलुं छे શું મેળવેલું હતું x બરાબર અંડરરૂટ y માઇનસ 4 એટલે અંડરરૂટ y માઇનસ 4 જે આપણે સાબિતી તમને આપેલી છે એમાં જે સાબિત કરવાનું હતું ત્યાં સુધી આપણે પહોંચી ગયા આ રીતે આપણે વિધેય f નું પ્રતિવિધેય f ઇનવર્સ y બરાબર અંડરરૂટ y માઇનસ 4 મળ્યું અને આપણે સાબિતી મેળવી ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 9 વિધેય f r પ્લસ થી માઇનસ 5 થી પ્લસ ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર છે સહપ્રદેશ છે f ઓફ x બરાબર 9x નો વર્ગ વત્તા 6x માઇનસ 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f ઇનવર્સ ઓફ y બરાબર અંડરરૂટ y પ્લસ 6 માઇનસ 1 બાય 3 આ દાખલો કોડમાં પૂછાઈ ગયેલો છે મિત્રો ગુજરાત કોડની અંદર પૂછાયેલો દાખલો છે આપણે એને યાદ રાખશું થોડો કેવો ટિપિકલ દાખલો પણ છે એટલે આપણે એમ યાદ રાખશું અહીંયા ટિપિકલની નિશાની કરશું અને આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવો એ ખાસ જોશું આમાં ટ્રિકી છે આ દાખલો તો એક એક વિધેય માટેની વાત આપણે કરીએ ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ r પ્લસ માટે બે વિધેય સમાન છે f ઓફ x1 બરાબર f ઓફ x2 f ઓફ x શું કહે છે જે અંદર રકમ છે એ રકમનો વર્ગ કરી અને 9 વડે ગુણવાનું એ રકમને 6 વડે ગુણી ઉમેરવાનું છે અને માઇનસ 5 કરવાના છે એટલે x1 ને x1 નો વર્ગ ઇન્ટુ 9 પ્લસ 6x1 માઇનસ 5 ઇક્વલ ટુ 9x1 નો x2 નો વર્ગ પ્લસ 6x2 માઇનસ 5 બે બાજુ માઇનસ 5 છે દૂર થશે લોપ થશે અને આ બે પદોને હું આ બાજુ લઈ આવું તો શું થશે 9x1 નો વર્ગ જે આપેલો છે અને આ 9x2 નો વર્ગ આ બાજુ જશે એટલે માઇનસ થશે એટલે કે માઇનસ 9x2 નો વર્ગ 6x1 નો વર્ગ પ્લસ અહીં આપેલું જ છે પ્લસ 6x2 આ બાજુ જાય એટલે માઇનસ 6x2 અને બરાબર શું વધશે 0 બંને પદમાંથી આમાંથી 9 કોમન કાઢો એટલે 9 x1 નો વર્ગ માઇનસ x2 નો વર્ગ આમાંથી 6 કોમન નીકળે એટલે પ્લસ 6 કોમન નીકળ્યા x1 માઇનસ x2 બરાબર 0 આ તફાવત થશે તો એક વાર પ્લસ થશે એક વાર માઇનસ થશે તો આ બાજુ x1 માઇનસ x2 થશે અને આ બાજુ x1 માઇનસ x2 ને એક પદ રહેશે x1 પ્લસ x2 તો x1 માઇનસ x2 ને હું કોમન કાઢું તો અહીંયા શું વધશે કે 9 અને એક પ્લસ વાળા સિમ્બોલ વાળું x1 વત્તા x2 આમાંથી 6 x1 માઇનસ x2 કોમન નીકળે એટલે 6 વધશે એટલે પ્લસ 6 બરાબર 0 હવે અહીં x1 અને x2 કેવા છે r પ્લસ એટલે ધન સંખ્યાઓ બે ધન સંખ્યાઓ હોય એનો સરવાળો કરો એટલે ધન સંખ્યા એને 9 વડે ગુણો તો એ ધન સંખ્યા મળે અને એમાં 6 ઉમેરો તો ધન તો એ કોઈ દી શૂન્ય થઈ શકે નહીં તો આ બે કૌંસના ગુણાકારમાં એક પદ શૂન્ય હોવું જોઈએ તો જવાબ આપણે શૂન્ય મળે તો આપણે અહીંયા કહી શકીએ આ શૂન્ય નથી તો કોણ શૂન્ય હશે x1 - x2 તો x1 - x2 બરાબર 0 x2 ને આ બાજુ લાવો તો x1 બરાબર x2 થઈ ગયું તો આપણે કહી શકાય કે f એ એક એક વિધેય છે ચલો વ્યાપ્ત વિધેય માટે ધારો કે y આપણે કેમાંથી લેવાનો છે સહપ્રદેશ માઇનસ 5 થી પ્લસ ઇન્ફિનિટી સુધીનો પ્રદેશમાંથી લીધું x કેમાંથી લેવાનું છે r પ્લસ માંથી ધન ભાગમાંથી જ લેવાનું છે મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો f ઓફ x બરાબર y થાય અને આનું સૂત્ર છે 9x નો વર્ગ વત્તા 6x માઇનસ 5 ચાલો 9x નો વર્ગ વત્તા 6x માઇનસ 5 અને પ્લસ y છે આ બાજુ જાય એટલે માઇનસ y બરાબર 0 આ બે માંથી માઇનસ નિશાની કોમન કાઢો તો અહીંયા શું વધશે y પ્લસ 5 બરાબર 0 આ ત્રણ પદો વાળી પદાવલી આપેલી છે હવે આનો આપણે અવયવ પાડવા પડે અવયવ પાડતા ન આવડે તો આપણે એક સૂત્ર સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એનો આપણે ઉપયોગ કરશું અને કોની સાથે સરખામણી કરીએ 9x ના વર્ગ ax ના વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખામણી કરીએ તો આપણે a બરાબર શું મળશે તો કે 9 મળશે b બરાબર આપણને શું મળશે તો x નો સહગુણક b છે તો x નો સહગુણક 6 છે એટલે 6 મળશે c અચળ અચળ પદ નિશાની સાથે આપણે લેશું એટલે શું આવશે માઇનસ y પ્લસ 5 હવે આપણે સૂત્ર બીજ મેળવવા માટેની રીતો અગાઉ આપણે જાણી ગયા છે બીજ મેળવવાનું સૂત્ર શું હતું x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ b સ્ક્વેર માઇનસ 4 એસ જેને આપણે d તરીકે ઓળખતા હતા મિત્રો અને છેદમાં છે 2a કિંમતો મૂકીએ તો b તરીકે આપણી પાસે છે 6 એટલે કે માઇનસ 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b નો વર્ગ એટલે 6 નો વર્ગ એટલે થશે 36 6 નો વર્ગ માઇનસ 4 a એટલે કેટલા 9 અને c એટલે કેટલા માઇનસ y પ્લસ 5 એટલે કૌંસની અંદર મૂકી માઇનસ y પ્લસ 5 છેદમાં 2a a એટલે કેટલા છે 9 એટલે 2 ઇન્ટુ 9 માઇનસ 6 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 6 નો વર્ગ એટલે 36 માઇનસ નિશાની ગુણ્યા માઇનસ એટલે કેવા થઈ જશે પ્લસ 9 4 થઈ જશે 36 કૌંસમાં y પ્લસ 5 9 2 18 માઇનસ 6 પ્લસ ઓર માઇનસ આ બે પદમાં જુઓ તો 36 છે 36 અહીં કોમન નીકળી જાય 36 નું વર્ગમૂળ નીકળે એટલે કેટલા થઈ જાય 6 વર્ગમૂળની અંદર 36 કોમન નીકળે એટલે કાંઈ ન વધે ત્યાં શું વધે 1 અહીંયા શું વધે y પ્લસ 5 એટલે y પ્લસ 5
છેદમાં આપણે 18 ના ભાગ પાડી નાખીએ 6 3 18 ઉપરથી બે બાજુથી 6 કોમન નીકળશે નીચેના 6 આયા અને અંશના 6 આયા ઉડી જશે એટલે અહીં શું વધશે -6 ની જગ્યાએ -1 અને 6 થી કોમન નીકળે એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ની અંદર શું વધશે y + 5 + 1 એટલે 6 અને છેદમાંથી 6 દૂર થઈ ગયા એટલે 3 વધશે હવે મિત્રો આપણે x = -1 અને પ્લસ ઓર માઇનસ નિશાની નહીં આવે કારણ કે x છે એ કેમાંથી લેવાનો છે r + માંથી લેવાનો છે એટલે પ્લસ ઓર માઇનસ નિશાની આપણે દૂર કરી નાખી અને પ્લસ નિશાની માત્ર લેશું વર્ગમૂળ ની અંદર y + 6 અને છેદમાં 3 કારણ કે x belongs to r + છે અને y છે એની કિંમત -5 અને પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે તો અહીંયા પ્લસ નિશાની જ રહેશે શા માટે પ્લસ નિશાની રહી કારણ કે x છે એ r + માંથી લેવાનો છે અને બીજી આપણે વાત કરીએ તો y ની કિંમત ક્યાંથી લેવાની -5 થી પ્લસ ઇન્ફિનિટી સુધી એટલે -5 મૂકો તો આ ધન જ રહેશે આ પદ ઋણ થશે નહીં ચલો આગળ વધીએ અને આ દાખલાની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધીએ આપણે જે હવે મેળવેલું છે એ રીતે x ની કિંમત આપણે અગાઉ મેળવી કે x બરાબર આપણને શું મળ્યું તો x બરાબર આપણને એક કિંમત મળી કે -1 + વર્ગમૂળ ની અંદર y + 6 અને y 3 હવે f(x) બરાબર આપણી પાસે સૂત્ર છે 9x નો વર્ગ + 6x - 5 x ની જગ્યાએ શું મુકાશે -1 + અંડરરૂટ y - 6 y + 6 / 3 x નો વર્ગ છે એટલે કૌંસ ઉપર વર્ગ + 6 -1 + વર્ગમૂળ ની અંદર y + 6 / 3 અને -5 વર્ગ છે મિત્રો વર્ગ કરો ત્યારે અંશ નહી વર્ગ લાગે અને છેદ નહી વર્ગ લાગે છેદ નો વર્ગ કરો એટલે કેટલા થશે 3 નો વર્ગ એટલે 9 આ 9 છે આ 9 એટલે દૂર થઈ જાય ખાલી શું રહેશે -1 + વર્ગમૂળ ની અંદર y + 6 એનો વર્ગ રહેશે તો એ રાખ્યું છે પ્લસ છેદમાં 3 છે અહીંયા 6 છે એટલે 3 2 કેટલા થશે 6 એટલે અહીંયા 2 વધશે અને કૌંસમાં શું રહેશે ધન પદ હું પેલા લખું તો વર્ગમૂળ ની અંદર y + 6 અને -1 -5 ચાલો આનું આપણે સાદરૂપ આપીએ તો a - b એનો વર્ગ છે એટલે બે પદોના તફાવતનો વર્ગ તો આપણે સૂત્ર જાણીએ પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય એટલે y + 6 - 2 ગુણ્યા પ્રથમ પદ એટલે વર્ગમૂળ ની અંદર y + 6 અને ગુણ્યા 1 એટલે થઈ જશે y અંડરરૂટ y + 6 જ રહેશે પ્લસ -1 નો વર્ગ એટલે શું થઈ જશે +1 હવે બે અંદર ગુણ છે એટલે 2 ઇન્ટુ અંડરરૂટ y + 6 અને 2 છે -1 ને ગુણ છે એટલે -2 અને -5 હવે -2 અંડરરૂટ y + 6 અને +2 અંડરરૂટ y + 6 બે નો લોગ થઈ જશે શું વધશે y + 6 અને +1 એટલે કે +7 -2 અને -5 એટલે કે -7 +7 અને -7 દૂર થશે એટલે ખાલી વધશે y તો f(x) = y તેથી કહી શકાય f એ વ્યાપ્ત વિધેય છે અને પરિણામ નંબર 2 કહીએ તો પરિણામ 1 અને 2 પરથી f વ્યસ્ત સંપન્ન વિધેય છે કારણ કે f એક એક અને વ્યાપ્ત છે પ્રતિવિધેય માટે મેં તમને કીધું હતું મિત્રો સૂત્ર તમારે યાદ રાખવાનું છે f ઇન્વર્સ y બરાબર શું થશે x અને x ની કિંમત આપણે અગાઉ મેળવેલી હતી શું હતી -1 + અંડરરૂટ y + 6 / 3 તો f ઇન્વર્સ y સ્વરૂપ આપેલું છે તો f ઇન્વર્સ y બરાબર ધન પદને આગળ લઈએ અને ઋણ પદને પાછળ જવા દઈએ તો અંડરરૂટ y + 6 -1 / 3 જે આપણે સાબિત કરવાનું હતું આજના દિવસ માટે અહીં વિરામ લઈએ ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું આવજો